અબડાસા તાલુકાના ગુડથર ગામે આવેલા યાત્રાધામ એવા મત્યાદેવના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા 1 કરોડ ફાળવવામાં આવતા તેના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અબડાસા તાલુકાના ગુડથર ગામે આવેલ યાત્રાધામ એવા મત્યાદેવના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા 1 કરોડ ફાળવવામાં આવતા તેમના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ધર્મગુરુ શ્રી નારાયણ દાદા લાલણ, અધપીર વેરશી દાદા, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, ગાંગજીભાઈ ભરાદિયા સહિતના ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું હાર્દિક સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું. સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મોટા મતિયાદેવ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું કે આવનારા સમયમાં યાત્રાધામ માટે મોટી રકમ ફાળવવામાં આવે તો તેમના કામોના લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે એવી ખાતરી આપી. આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક અગ્રણી તેમજ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજના ગાદીપતિ નારણદેવ લાલણ અને અધપીર વેરશીદાડા લાલણની ઉપસ્થિતિમાં, વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ગુર્થ મત્યાદેવ ધામ મધ્યે રૂપિયા 2 કરોડ 88 લાખનું ખાતમુહૂર્ત યોજવામાં આવેલું હતું. આ યોજના, આ ખાતમુહૂર્ત પ્રસંગે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, માંડવી મુંદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તેમજ અબડાસા તાલુકા પંચાયત તેમજ લખપત તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના તાલુકાના વિવિધ તાલુકાના કચ્છના તાલુકાના સમાજના મહેશ્વરી સમાજના આગેવાનો, પ્રમુખો, યાત્રાધામના પ્રમુખો, તમામ આગેવાનો જોડાયેલા હતા. કચ્છમાં અબડાસામાં જો મુખ્ય આપણે મહેશ્વરી સમાજ કચ્છમાં એમના ઇષ્ટદેવ અને અમારા ગુરુ મત્યાદેવના જે પૂજારીઓ આવવા, એ કચ્છના ધણી રાજાશાહીમાં વખતમાં જ્યારે ગાદીમાં બેસે ત્યારે એ એમને તિલક કરે પછી બેસી શકે. તો આ એક જાગૃત જગ્યા અને જાહેર પરચો છે. અને મને છેલ્લા 6 વર્ષ થયા હું ધારાસભ્ય તરીકે ઊભો રહ્યો. અહીંયા અમારા ગામના મૈસરી સમાજના મુરુના એ અમુક જે અહીંયા ખાસ દાદાને માને એ મને તેડી આવ્યા એ કે અહીં દાડે તો પગે લાગવા હાલો અને દાડું બધું સારું કરશે. અને તેથી મને ખૂબ જ દાદા માટે શ્રદ્ધા અને વિશ્વાસ. તે પછી જે આ ટ્રસ્ટના પ્રમુખ અને જે આ મૈસરી સમાજની આખી સમિતિ છે, લક્ષ્મણભાઈ ને એમની આખી ટીમ અને આવવા એ બધાએ કીધું, અને અમારા ધારાસભ્ય માલતીબેન અને રમેશભાઈ, વિનોદભાઈ બધા ભેગા થઈ અબડાસા મુદ્દે મોટા મત્યાદેવના ધામની અંદર વિકાસના કામોના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમાન પરસોત્તમભાઈ મારવાડા એમના સન્માન માટે હું વિનંતી કરીશ. લક્ષ્મણભાઈ ભરાડિયાને તેમનું સન્માન કરે. કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી. આપના માધ્યમથી હું સૌ લોકોનો હૃદયપૂર્વક રમીલાબેન ગજરા આનંદને લાગણી છે, ગૌરવને લાગણી છે. એક સ્થાન મૈસરી સમાજનું અને આ ધામમાંથી લાખો લોકોની જ્યારે શ્રદ્ધા હોય ત્યારે આ ધામને પણ વિકાસની દ્રષ્ટિએ બને એ માટે કચ્છના તમામ ધારાસભ્યો સાથે મળી, સાંસદભાઈ સાથે મળી અને ધામને યાત્રાધામમાં લેવા માટે મને આનંદ અને ગૌરવ છે કે રાજ્ય સરકારે આ ધામને યાત્રાધામમાં વિસ્તાર કર્યો અને 2.88 કરોડની માત્ર રકમની સૈદ્ધાંતિક મંજૂરી કરાવી. એના ભાગરૂપે પહેલા ફેઝમાં 1 કરોડની જોગવાઈ કરવામાં આવી અને એને આજે અહીં આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, ધારાસભ્ય શ્રી સ્થાનિક અગ્રમંત્રી જાડેજાજી, આજે મત્યાદેવ શ્રી અખિલ મૈસુરી સમાજ મોટા મત્યાદેવ સેવા ટ્રસ્ટ અને સામાજિક ગાંધીધામ, અબડાસા તાલુકો, મુંદ્રા તાલુકો, માંડવી તાલુકો, નખત્રાણા, ભુજ બધા મળી અને આજે અમારું ભૂમિપૂજન, જે સરકાર દ્વારા જે અમને 2 કરોડ 88 લાખની જે ગ્રાન્ટ મળી છે એમનું આજે ભૂમિપૂજન હતો. અને ભૂમિપૂજનમાં વિનોદભાઈ ચાવડા, માલતીબેન મહેશ્વરી,
ડીએમ જાડેજા, અનુપભાઈ દવે તથા ભાજપના પક્ષના તથા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બધા હોદ્દેદારો જોડાઈ અને આજે ભૂમિપૂજનમાં સાથ સરકાર આપ્યું અને આ ઐતિહાસિક ઘડી છે જ્યારે એક અનુસૂચિત જાતિ અને મહેશ્વરી સમાજને આટલા રૂપિયા સરકાર આપતું હોય અને એ સરકાર આજે ભૂમિપૂજન કરતો હોય, અમે એના માટે લાખવાર અભિનંદન સરકારને, અને સરકાર હંમેશા અમારા સાથે છે અને મતિયાદેવ સેવા ટ્રસ્ટમાં જે આપણે જોવો અહીંયા હરિયાળી